नमस्कार विद्यार्थी मित्रों, धोरण सौ नी अंदर विज्ञान में आपने पेला पाठ नी बात करी थी कि खोराक क्यांथी मळे छे। तो आज प्रकरण बीजू से आहारना घटको तेनी बात करवानी छे। तो तमे बधाय तैयार छो? चालो जोईए प्रकरण बीजू आहारना घटको। प्रकरण एक में आपने एवा खाद्य पदार्थों की याद बनावी थी जेनी आपने खाईए छीए। भारतना विविध भागों में खावामां आवता खाद्य पदार्थों विषे पण आपने ओळख मेळवी हती तथा तेनी नक्शामां अंकित कर्या हता। खोराक में रोटली एटले के चपाटी, दाळ अने रींगणनुं शाक होय छे। आग उपरांत भात, संभार तथा भींडा होय शके छे। तेमांथी विशेष पण भोजनमां तेमांथी विशेष अन्य भोजनमां इडली, मासली तथा शाकभाजी होय शके छे। એટલે કે ખોરાકમાં રોટલી, દાળ, રીંગણનું શાક હોઈ શકે છે, તો ક્યારેક ભાત, સંભાર કે ભીંડાનું શાક પણ હોઈ શકે છે, તો ક્યારેક વિશેષ ભોજનમાં ઇડલી, માછલી કે શાકભાજી હોઈ શકે છે। હવે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ એક, ખરેખર આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ છે। આપણે અનાજ લઈએ, આહારમાં અનાજનો ઉપયોગ કરવી તો એક ટાઈમ માટે, એટલે કે એક વખત જમીએ ત્યારે ઓછામાં ઓછી અનાજની એક વસ્તુ તો હોય જ છે। બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે। એટલે કે બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ એક વાનગી કે શાકભાજી હોઈ શકે છે। તેમાં દહીં, છાશ તથા અથાણું પણ સામેલ થઈ શકે છે। વિવિધ ક્ષેત્રોમાં આહારના કેટલાક ઉદાહરણો કોષ્ટક 2.1 આપવામાં આવ્યા છે। પ્રકરણ 1 દર્શાવેલ પ્રવૃત્તિ 2 તમે દર્શાવેલ ખોરાકને પસંદ કરી આ યાદીમાં કેટલાક અન્ય ખોરાકને ઉમેરો તથા તેની કોષ્ટક 2.1 મુજબ યાદી બનાવો। ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી। જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ શકીએ છે કે રસ્તામાં ઉપલબ્ધ હોય। એટલે કે ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારના ખોરાક લઈ શકતા નથી, કેમ કે જ્યારે પ્રવાસમાં બહાર નીકળ્યા હોય ત્યારે આપણે જેવું ભોજન ગમતું હોય કે જેવું ભોજન ફાવે તેવું લઈ શકતા નથી, કેમ કે ત્યાં રસ્તા ઉપર જે ઉપલબ્ધ હોય એ જ ભોજન આપણે લેવું જોઈએ। આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યે સમય ખાઈ શકે। એટલે કે આપણામાંથી કેટલાક લોકો આ દરેક પ્રકારના પ્રત્યેક ખોરાક ખાઈ શકતા નથી। આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકરણમાં વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ। શું તમે માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? એટલે કે તમે એવું માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? તો વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે? હવે જોવાનું છે કે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થો, એટલે કે આપણે બધા અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થો લઈએ છીએ, એમાં શું હોય છે? આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી એટલે કે ઘટકોથી બને છે, કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણને વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી મળે છે।
હવે કોષ્ટક 2.1 વિવિધ ક્ષેત્રો એટલે કે રાજ્યોના કેટલાક સામાન્ય ભોજન. એમાં ક્ષેત્રો કહેતા રાજ્યો છે અનાજની વસ્તુ, દાળ માંસની વસ્તુ, શાકભાજી અને અન્ય. તો પંજાબ, તો પંજાબમાં અનાજની વસ્તુ કઈ બને તો કે મકાઈનો રોટલો, અને દાળ માંસની વસ્તુ તો રાજમા, વાલના બીજ. દાળને માંસની વસ્તુમાં રાજમા, રાજમાનો લોટ આવે એની વાનગી બનાવવામાં આવે, અને વાલના બીજ. તેવી જ રીતે શાકભાજીમાં તો સરસવનું શાક, સરસવની ભાજીનું શાક, અને અન્યમાં તો દહીં અને ઘી. તેવી જ રીતે આંધ્રપ્રદેશ, તો એમાં ભાત છે, પછી તુવેર દાળ અને રસમ કહેતા ચારો. શાકભાજીમાં કંદુર, ટીંડોળા, અને અન્યમાં છાશ, ઘી અને અથાણું. તેવી જ રીતે ગુજરાતની વાત કરવાની છે તો આપણે અહીંયા ગુજરાતની માહિતી જાતે ભરવાની છે. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે. એટલે કે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો રહેલા છે જેને પોષક દ્રવ્યો કહે છે. આપણા આહારમાં મુખ્ય પોષક દ્રવ્યો જેમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ તથા ખનિજ ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે જેની આપણા શરીરની આવશ્યકતા છે. એટલે કે આપણા શરીરમાં વિકાસને વૃદ્ધિ માટે ખનિજ ક્ષારો, કાર્બોદિત પદાર્થો, પ્રોટીન, ચરબી, વિટામિન વગેરેની જરૂરિયાત રહેલી છે. તેવી જ રીતે પાચક રેસા અને પાણીનો પણ સમાવેશ થાય છે. શું બધા ખાદ્ય પદાર્થોમાં આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? એટલે કે બધા ખાદ્ય પદાર્થો છે તે આ બધા પોષક દ્રવ્યોને ધરાવે છે? કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. એટલે કે કાચી વસ્તુમાં, કાચી સામગ્રી અને રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણથી સરખામણીમાં સરળ છે. એટલે કે કાર્બોદિતને પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોની સરખામણી કરવી તો એ સરળ છે. ચાલો આપણે આ પરીક્ષણોને કરીએ અને તેના કારણે કોષ્ટક 2.1 લખીએ. આ પરીક્ષણને કરવા માટે તમને આયોડીન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે. તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી તથા ક્રોપરની તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે. એટલે કે આ પરીક્ષણ કરવાનું હોય એમાં આયોડનની, કોપર સલ્ફેટની કે કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડે. તેવી જ રીતે ટેસ્ટ ટ્યુબ એટલે કસનળી અને ડ્રોપરની પણ જરૂરિયાત પડે છે. આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો. આ પરીક્ષણોથી મળેલ તારણોને કોષ્ટક 2.2 લખી શકો છો. આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલી છે. તમારું પરીક્ષણ તેની ઉપર અથવા અન્ય હાજર ખાદ્ય પદાર્થ પર કરી શકો છો. આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો તથા કોઈપણ રસાયણને ખાવાનો અથવા ચાખવાનો પ્રયત્ન કરશો નહીં. એટલે કે આ પરીક્ષણ કરવામાં આવે ત્યારે કોઈપણ ખાદ્ય પદાર્થ હોય તેને ચાખવાનો કે ખાવાનો પ્રયત્ન કરવો નહીં. જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમારા શિક્ષક તેને અહીં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકે છે. ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં. એટલે કે આપણે અત્યારે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરવાનું છે અને જોવાનું છે કે તેમાં કાર્બોદિત તત્વ છે એ હાજર છે કે નહીં.
કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે. આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્સ તથા શર્કરાના સ્વરૂપમાં હોય છે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. જો કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય એમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. અહીં જાણકારી આપી છે, આયોડિનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટીચર આયોડિનના કેટલાક ટીપા નાખે. કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 ml એટલે કે 100 mm પાણીમાં 2 g/m એટલે કે 2 g કોપર સલ્ફેટ ઓગાળવામાં આવે છે. 100 ml પાણીમાં 10 g કોષ્ટિક સોડા ઓગાળવાથી જરૂરી કોષ્ટિક સોડાનું દ્રાવણ બની જાય છે. હવે પ્રવૃત્તિ 2, સ્ટાર્સનું પરીક્ષણ. પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ અથવા કાશી સામગ્રીની અલ્પ માત્રા લો. તેમાં 2-3 ટીપા દ્રાવ્ય આયોડિન દ્રાવણના ઉમેરો. ખાદ્ય સામગ્રીમાં થતા પરિવર્તનને જુઓ. શું તે ભૂરો કે કાળો થઈ ગયો છે? આ ભૂરો કે કાળો રંગ સ્ટાર્સની હાજરી સૂચવે છે. આ પરીક્ષણને અન્ય કોઈ ખાદ્ય સામગ્રી સાથે પુનરાવર્તન કરીને તપાસ કરો કે કયા પદાર્થમાં સ્ટાર્સ છે. તમારા તારણોને કોષ્ટક 2.2 લખો. હવે જોઈએ પ્રોટીન માટેનું પરીક્ષણ. પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો. જો તે ઘન હોય તો તેની પેસ્ટ એટલે કે લુગદી અથવા પાવડર બનાવવાની જરૂરિયાત પડે છે. એટલે કે પ્રોટીનનું પરીક્ષણ કરવામાં આવે ત્યારે ખાદ્ય સામગ્રી છે એ ઘન સ્વરૂપે હોય તો તેનું પેસ્ટ એટલે કે લુગદી અથવા પાવડર બનાવવામાં આવે છે, એની પાવડર બનાવવાની જરૂરિયાત પડે છે. ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લો. એટલે કે ખાદ્ય પદાર્થ છે એની થોડી માત્રા લેવાની અને તેને વાટી નાખવાની, વાટીને તેનો પાવડર બનાવવાનો અને એ પાવડરને સાફ ટેસ્ટ ટ્યુબમાં લેવાનો છે. તેમાં 10 ટીપા પાણીના ઉમેરો, બરાબર હલાવો. તેમાં 10 ટીપા પાણીના નાખવાના અને એને બરાબર હલાવવાનું છે. હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના તથા 10 ટીપા કોષ્ટિક સોડાના દ્રાવણના નાખો. બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબને થોડા સમય માટે રહેવા દો. તમે શું જોયું? શું ટેસ્ટ ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગનો થઈ ગયો? જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે. હવે તમે આ પરીક્ષણને બીજા ખાદ્ય પદાર્થ માટે પુનરાવર્તિત કરી શકો છો. હવે કોષ્ટક 2.2 ખાદ્ય પદાર્થોમાં હાજર પોષક તત્વો. ખાદ્ય સામગ્રી સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી. અહીંયા બધી ખાદ્ય સામગ્રી આપેલી છે. અહીંયા સ્ટાર્ચ એટલે કે સ્ટાર્ચની હાજરી છે કે પ્રોટીનની હાજરી છે કે ચરબીની હાજરી છે. પહેલું જોઈએ કાસા બટાકા, તો એમાં સ્ટાર્ચ, પ્રોટીન કે ચરબી શેની હાજરી છે? તો કે કાચા બટેટામાં સ્ટાર્ચની હાજરી હોય. પછી દૂધમાં તો કે પ્રોટીનની. તેવી જ રીતે મગફળીમાં તો ચરબીની હાજરી હોય. આવી જ રીતે આ બધા કોષ્ટકો હોમવર્કમાં જાતે ભરવાના છે, જેમાં ચોખાનો લોટ, રાંધેલા ચોખા વગેરે એમાં સ્ટાર્ચ હોય, પ્રોટીન હાજર હોય કે ચરબી હાજર હોય તે જાતે લખવાનું છે. હવે જોઈએ ચરબી માટેનું પરીક્ષણ. ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો. તેને એક કાગળમાં વીંટીને સૂંધો. ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં. હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ. શું તેના પર તેલી ડાઘા એટલે કે ધબ્બા છે?
એટલે કે કાગળ છે તેને ધ્યાનપૂર્વક જોવાનો છે કે તેના ઉપર તેલી ડાઘા, પહેલાં આપણે આ કાગળ ઉપર ખાદ્ય સામગ્રીને વીંટીને સૂંધી તો પછી એને જોવાનું છે, એનું ધ્યાન રાખવાનું પહેલાં તો કે ફાટી જાય નહીં, અને પછી એને જોવાનું કે એની ઉપર તેલી ડાઘા જોવા મળે છે. કાગળને પ્રકાશની સામે લાવો, કાગળ હોય એને પ્રકાશની સામે લાવવાનો છે. શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? એટલે કે આ કાગળ છે એને પ્રકાશમાં રાખવાનું છે અને જોવાનું છે કે એમાંથી ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ, એટલે કે થોડો થોડો આછો આછો પ્રકાશ તમને દેખાય છે. કાગળ પર તેલના ડાઘા લિપિડ એટલે કે ચરબીની હાજરી સૂચવે છે, એટલે કે કાગળ ઉપર તેલના જે ડાઘા હોય એ ચરબીની હાજરી સૂચવે છે. ખાદ્ય પદાર્થ એટલે કે સામગ્રીમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો. તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય. ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે. જો પાણી હોય તો એ સુકાઈ જાય અને તેલના ડાઘા હોય તો આપણને ખ્યાલ આવે કે આ જે ખાદ્ય પદાર્થ છે એમાં ચરબી ગેરહાજર છે. આ પરીક્ષણ શું દર્શાવે છે? શું ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ એ બધા ખાદ્ય પદાર્થોમાં હાજર છે તેનું તમે પરીક્ષણ કર્યું છે? શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે? શું તમને કોઈ એવો ખાદ્ય પદાર્થ મળ્યો કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર ન હોય? આપણે ત્રણ પોષક દ્રવ્યો જેવા કે કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કર્યું. વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે. એટલે કે આપણે અહીંયા કાર્બોદિતનું પરીક્ષણ કર્યું, પ્રોટીનનું પરીક્ષણ કર્યું અને ચરબીનું પરીક્ષણ કર્યું. તેમ છતાં પણ વિટામિન અને ખનિજ ક્ષાર પણ પોષક દ્રવ્યો ધરાવે છે. એમાં પણ વિભિન્ન એટલે કે ખનિજ ક્ષાર અને વિટામિન છે એ પણ વિભિન્ન પ્રકારના ખાદ્ય સામગ્રી છે. આ બધા પોષક દ્રવ્યોની આપણે શા માટે આવશ્યકતા રહેલી છે? એટલે કે આપણે વિટામિન, ખનિજ ક્ષાર, પ્રોટીન, કાર્બોદિત, ચરબી વગેરે પોષક દ્રવ્યો છે એની આપણા આહારમાં, આપણા પોષણમાં કેટલી કેવી આવશ્યકતા રહેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. હવે પછીના લેક્ચરમાં વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે તેની ચર્ચા કરીશું. તો આવજો.